5 विषय गणित प्रकरण 1 राष्ट्रीय फल केरी तास शतो बाळ दोस्तों आ तास में अपने महाराज में दाखला गणीशु बाळको तमे फल बजार तो जोयो छे ने तमे क्यारे मार्केट यार्ड फ्रूट मार्केट शाक मार्केट में गया छो जो हाँ तो तमने खबर जशे कि खूबज घोंघाटवाड़ा स्थल ने अपने मार्केट कहीए छे। आजे शहरना मुख्य फ्रूट मार्केट खूबज व्यस्त छे। अनेक वाहनों में खूबज केरी आवे छे। वेचवाड़ा बूमो पाड़ी अने पोताना फळ वेचता होय छे। अहीं केटलाक वेपारीओ પોતાની કેરી વેચવા માટે બૂમો પાડી રહ્યા છે। વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લઈ જાઓ, હાફૂસ 60 રૂપિયા કિગ્રા લઈ જાઓ, કેસર કેરી 150 રૂપિયા કિગ્રા લઈ જાઓ, અરે આ બાજુ ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે। આ બોક્સનો ભાવ ફક્ત 1200 રૂપિયા છે। આવી રીતે બૂમો પાડી અને બજારમાં આવતા ગ્રાહકોને બધા બોલાવી રહ્યા હોય છે। તો આપણે આની ગણતરી કરીશું। મહાવરો જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? જયદીપસિંહ 8 કિગ્રાના બોક્સના 1200 રૂપિયા લે છે, તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો? આપણે પદ મૂકીને દાખલો ગણીશું। 8 કિગ્રા કેરીનો ભાવ 1200 રૂપિયા માટે 1 કિગ્રા કેરીનો ભાવ કેટલો? તો શું કરીશું? ભાગાકાર, સરસ, 1200 ભાગ્યા 8 ભાગાકાર કરીશું ને। ચલો 8 એકા 8, 8 2 16 એટલે 16 વધી જાય, માટે 8 એકા 8, 12માંથી 8 જાય તો કેટલા વધે? 4, ઉપરથી ઉતારી 0 કેટલા થયા? 40, 8 5 40, 40માંથી 40 જાય તો કેટલા રહે? 0, ઉપરથી ઉતારી 0 હવે ભાગ ચાલશે નહીં, માટે 0 ઉપર મૂકીશું એટલે 150 રૂપિયા કિગ્રાના ભાવે જયદીપસિંહ કેરી વેચે છે। મધુબેન આજે 10 કિગ્રા કેરી વેચી છે, તેણે કેટલા રૂપિયા મળ્યા હશે? મધુબેને કેસર કેરી 150 રૂપિયા કિગ્રા વેચે છે, તેમણે કેટલી વેચી? 10 કિલોગ્રામ। તો ગણતરી કરીશું ને, પદ શું મૂકીશું? સરસ, 1 કિલોગ્રામ કેરીનો ભાવ 150 રૂપિયા, તો 10 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? 150 × 10, 15 × 150 અને 150 ની 0 મૂકીશું એટલે મધુબેનને 1500 રૂપિયા મળ્યા હશે। ચલો હવે મહિપતભાઈ, મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે, સવજીભાઈએ એ કેરી મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે? સવજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? 1 કિલોગ્રામ કેરીનો ભાવ 60 રૂપિયા હોય તો 6 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? શું કરીશું? ગુણાકાર, 6 × 6 = 36 અને 60 ની 0 એટલે 360 રૂપિયા મળ્યા। સવજીભાઈ પણ 360 રૂપિયા કમાય છે, તો તેમણે કેટલા કિલોગ્રામ કેરી વેચી હશે? તો શું કરીશું? તો સવજીભાઈની કેરી 40 રૂપિયા કિગ્રા છે। 40 રૂપિયાના મળતરથી વેચાતી કેરી 1 કિલોગ્રામ, તો 360 રૂપિયાના મળતરથી
વેચાતી કેરી કેટલી? શું કરીશું? ભાગાકાર, સરસ. તો 360 ભાગ્યા 10, 40. 40 એટલે કે 4 9 36, અને સૂન સૂન ઉડી ગઈ. માટે 9 કિલોગ્રામ કેરી ના સૌજીભાઈને 360 રૂપિયા મળ્યા. રાજ પાસે 100 રૂપિયા છે. તેણે 1/4 ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગ રૂપિયાથી કેસર કેરી ખરીદી. તેણે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી? હવે રાજ પાસે 100 રૂપિયા છે. તેનો 1/4 ભાગ એટલે કે 100 ભાગ્યા 4 એટલે કે 50 રૂપિયાની લંગડો કેરી ખરીદી. હવે લંગડો કેરીનો ભાવ શું છે? 50 રૂપિયા કિલો. તો 50 રૂપિયામાં આવતી લંગડો કેરી 1 કિલોગ્રામ હોય તો 25 રૂપિયામાં તેનાથી અડધી એટલે કે 500 ગ્રામ લંગડો કેરી આવે. તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? રાસ પાસે 100 રૂપિયા છે. તેનો 3/4 ભાગ રૂપિયા એટલે 100 માંથી 25 બાદ કરીએ, 1/4 ભાગના પૈસા 25 રૂપિયા હતા ને એ બાદ કરીએ એટલે 75 રૂપિયા હશે. કેસર કેરી 150 રૂપિયામાં કિગ્રા મળે છે. માટે 150ના અડધા એટલે કે 75 રૂપિયા થાય. એટલે તેણે કેટલી લંગડો કેરી ખરીદી? 500 ગ્રામ. તો એટલી જ તેણે કેસર કેરી પણ ખરીદી. ચાલો બાળકો એક સરસ મજાની રમત રમીએ. અહીં એક ટંગ ટ્વિસ્ટર આપેલ છે, તેને ઝડપથી પુનરાવર્તન કરવાનું છે. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી, ખાટી કેરી, મીઠી કેરી, ખાટી કેરી, મીઠી કેરી, કેરી કાચી, કેરી પાકી, કેરી ખાટી, કેરી મીઠી, કાચી કેરી, પાકી કેરી. કેરીના ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક. મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓએ ભેગા થઈને આ બેંક બનાવેલી છે. પ્રત્યેક સભ્ય રૂપિયા 20 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે. આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે? 20 વ્યક્તિઓએ 25 રૂપિયા એકઠા કર્યા છે એટલે 25 2 50 અને 20 ની 0 એટલે કે 500 રૂપિયા દર મહિને એકઠા થાય. આપણે તો 10 મહિનાના શોધવાના છે, 10 વર્ષના શોધવાના છે. તો 10 વર્ષના કેટલા થશે? તો 500 રૂપિયા દર મહિને કમાય તો 12 મહિને એકઠા થતા રૂપિયા કેટલા? 500 × 12 બરાબર 6000. 12 × 5 = 60 અને 500 × 2 = 0 એટલે 6000 રૂપિયા એક વર્ષે કમાય. હવે 10 વર્ષમાં મળતી રકમ શોધીશું. તો 6000 × 10 બરાબર 60000 રૂપિયા થાય. હવે મહાવરો ગણીશું. રેખાબેન એક લારી ખરીદવા માટે 4000 રૂપિયાની લોન લીધી હતી. તેણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા 345 પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહે? તો રેખાબેને દર મહિને કેટલા આપ્યા છે? 345 રૂપિયા. આપણે પદ્મુખીને દાખલો ગણીશું. દર મહિને 345 રૂપિયા બેંકને પાછા આપે છે. એક મહિને પાછા ચૂકવેલ રૂપિયા 345 હોય તો 12 મહિને પાછા ચૂકવેલ રૂપિયા કેટલા? શું કરીશું? ગુણાકાર. સરસ બાળકો, તમને તો ખરું ઘણું બધું આવડી ગયું ને. 345 × 12
હવે પહેલા એકમ અને દશક એટલે કે દશકથી ગુણાકાર શરૂ કરીશું. એટલે એકમને શું મૂકવી પડે? શૂન. હવે એકનો ગળ્યો બોલવાનો અને ઉપરની સંખ્યા જોતે જોડે ગુણાકાર કરવાનો. એક પંચું પાંચ, એક ચોક ચાર, એક તરી ત્રણ. હવે બેનો ગુણાકાર કરીશું ઉપરની સંખ્યા જોડે. તો બે પંચા દસ, દસની શૂન, વધી પડી એક. બે ચોક આઠ, આઠને એક નવ, અને બે તરી છ. હવે સરવાળો કરીશું. શૂનની જોડે શૂનનો સરવાળો કરીએ તો શૂન જ આવે. પાંચ અને નવ એટલે કે ચૌદ થાય, એટલે ચૌદનો ચોગડો અને વધી પડી એક. ચારને એક પાંચ, પાંચને છ અગિયાર, અગિયારનો એકડો અને વધી પડી એક. ત્રણને એક ચાર, એટલે કે ચારસો ચાર હજાર એકસો ને ચાલીસ રૂપિયા તે બેંકને ચૂકવે છે. તેને લોન કેટલા રૂપિયા લીધી હતી? ચાર હજાર રૂપિયા. તો વધારાના એકસો ચાલીસ રૂપિયા શાના ચૂકવ્યા છે? ખબર પડી ને, વ્યાજના. મીરા અને તેના ભાઈએ કલમી નવા છોડવા ખરીદવા રૂપિયા એકવીસ હજારની લોન લીધી. તેમણે એક વર્ષમાં કુલ ત્રેવીસ હજાર પાંચસો વીસ રૂપિયા ચૂકવ્યા. તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? પદ મૂકીને દાખલો કરીશું ને તો આપણને બાર મહિનાના ચૂકવેલા રકમ આપી દીધી છે. બાર મહિનામાં ચૂકવેલ રકમ ત્રેવીસ હજાર પાંચસો વીસ રૂપિયા, તો એક મહિનામાં ચૂકવેલ રકમ કેટલા રૂપિયા? શું કરીશું? સરસ ભાગાકાર. આપ તમારે પણ નોટબુકમાં બાજુમાં આવી રીતે ભાગાકાર કરવાનો છે. બાર એકા બાર અને બાર દુ ચોવીસ, એટલે કે વધી ગયા. બાર એકા બાર મૂકીશું, ત્રેવીસમાંથી બાર જાય એટલે અગિયાર વધે, ઉપરથી ઉતાર્યો પાંચડો. બાર નવા એકસો ને આઠ, પંદરમાંથી આઠ બાદ કરીએ એટલે સાત વધે, અને એકમાંથી એક જાય એટલે શૂન્ય વધે. હવે ઉપરથી બે ઉતારીશું, બાર છંગ બોતેર. હવે શૂન ઉતારીશું, ભાગ ચાલશે નહીં એટલે આપણે ઉપર પણ શૂન મૂકીશું. એટલે કે તેમણે દર મહિને એક હજાર નવસો સાહીઠ રૂપિયા ચૂકવ્યા હશે. મહિલા અને આમ્ર ઉદ્યોગ. અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી ન હતી, પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે. આ મહિલાઓને તેમની બેંક પણ મદદ કરે છે. આ મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદાર બની શકે તે માટે રોજગારલક્ષી, વેપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમો પૂરી પાડવામાં આવે છે. કેરીનો રસ અને તૈયાર કરવાનો ઉદ્યોગ. મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ તૈયાર કરવાનો ઉદ્યોગ શરૂ કરવા માગે છે. તે માટે તેઓ એક જગ્યાએ પંચાયત પાસેથી જગ્યા મેળવે છે. ગત વર્ષે દરમિયાન તેઓએ ચુંબોતેર હજાર રૂપિયા બચાવેલા હતા. નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલાક રૂપિયાના રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરીએ. હવે મહિલાઓને આમ્ર ઉદ્યોગ શરૂ માટે શું વસ્તુ જોઈએ તેની યાદી મધુબેન બનાવે છે. કામ શરૂ કરતા પહેલાં જોઈતી વસ્તુની યાદી મધુબેને બનાવી છે. આ વસ્તુઓ શરૂઆતમાં જ ખરીદવી પડશે. નીચેના કોષ્ટકમાં કિંમત અને સંખ્યા આપેલ છે, આપણે તેનો ખર્ચ શોધીશું. વસ્તુનું નામ, એક વસ્તુનો ભાવ, કેટલી વસ્તુ જોશે તેની સંખ્યા અને ખર્ચ. બરાબર. મિક્સર અને ગ્રાઇન્ડર સો રૂપિયા, ત્રણસો રૂપિયાનું
એક મળે એટલે કે 300 રૂપિયા. કેરીના રસ સાચવવા અને વેચાણ ફેરણી માટે થર્મોકોલનું ફ્રીજ બોક્સ 1,000 રૂપિયા છે. આવા આપણને 20 બોક્સ જોશે, માટલે 40,000 રૂપિયા. મોટા તપેલા જેનો 1 નંગના 1,000 રૂપિયા છે, આવા 4 નંગ તપેલા જોઈએ, માટે તેના 4,000 રૂપિયા થાય. ટ્રે અને છરી, એક ટ્રેનો ભાવ 300 રૂપિયા છે. આવી 20 ટ્રે જોશે એટલે કે 6,000 રૂપિયા થાય. ડોલ, રસકાળા માટે ડોલ તો જોઈએ ને, એકમાંથી બીજી વસ્તુમાં લઈ જવા, એટલે કે એક ડોલનો ભાવ 75 રૂપિયા છે. તો આવી 20 ડોલ જોઈએ છે એટલે કે 1,500 રૂપિયા થશે. કુલ ખર્ચ 51,800 રૂપિયા થાય છે. કેરીનો રસ તૈયાર કરવાનો ઉદ્યોગ, કેરીમાંથી રસ કાઢે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 ભાગ થાય છે. તેમણે મહિનામાં 6,000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. તો 1 મહિનામાં કેટલો મેંગો પલ્પ તૈયાર થશે? ગણતરી કરીએ. 6,000 × 1/3, 3 2 6, અને 3 મીંડા મૂકી દઈશું. 6,000ના એટલે કે 2,000 કિલો પલ્પ તૈયાર થશે. મધુબેને પહેલાં 6 કિગ્રા કેરી માટે ગણતરી કરી. કેરીની ખરીદી માટે 15 રૂપિયા 1 કિલોનો ભાવ છે. તૈયાર મેંગો પલ્પની ખરીદી માટે 70 રૂપિયામાં વેચે છે, 1 કિલોના 70 રૂપિયા. આપણે 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યા કિગ્રા મેંગો પલ્પ મળે. તો 6 × 1/3 એટલે કે 2 કિગ્રા મળે. હવે 6 કિગ્રા કેરી માટે ચૂકવવી પડતી રકમ, તો 1 કિલોગ્રામ કેરી ખરીદીએ તો 15 રૂપિયા આપવા પડે. તો 6 કિલોગ્રામ કેરીના 90 રૂપિયા. 2 કિલોગ્રામ તૈયાર કરેલો મેંગો પલ્પ વેચતા મળતી રકમ બરાબર 2 × 1 કિલોના 70 રૂપિયા, માટે 7 × 2 = 14 અને 70 × 0 એટલે કે 140 રૂપિયા થાય. તેથી જો 6 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણને મળતી રકમ બરાબર 140 − 90 = 50 રૂપિયા મળે. કેરીનો રસ તૈયાર કરવાનો ઉદ્યોગ, પરંતુ જો 6,000 કિગ્રા કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો આપણને 1 મહિનામાં મળતી રકમ કેટલી થાય? 6,000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવા માટે 6,000 × 1/3 માટે 3 × 1 = 3 અને 3 × 2 = 6, 6,000 ના 3 0 પાછળ મૂકીશું એટલે કે 2,000 કિલો પલ્પ તૈયાર થશે. હવે એની ખરીદી, કિલો કેરીની ખરીદી કેટલા રૂપિયાની થશે? તો 1 કિલોના 15 રૂપિયા હોય તો 6,000 કિલોગ્રામના કેટલા? તો 15 × 6 = 90 અને 1,000 ની 3 0 એટલે કે 90,000 રૂપિયાની કેરી ખરીદી થાય. હવે આ કેરીનો પલ્પ વેચતા કેટલા રૂપિયા મળે? તો આમાંથી આપણને 2,000 કિલોગ્રામ પલ્પ મળે છે.
અને વેચતા 1 કિલોગ્રામ વેચતા 70 રૂપિયા માટે 2000 ગુણ્યા 70 એટલે કે 1,40,000 રૂપિયા મળે। હવે આપણને કુલ કેટલો નફો થશે તો કુલ મળતા રૂપિયા બરાબર 1,40,000 ઓછા 90,000 માટે આપણને 50,000 રૂપિયા મળે। બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ ખુશ છે। દરેક જણે નફો કરશે, મહેનતાણું મેળવશે। અનિતા કહે છે, મેં બીજી પણ ગણતરી કરી લીધી છે, દર મહિને 1500 રૂપિયા કિગ્રા બરફની જરૂર પડશે, તેનો ભાવ 2 રૂપિયાનો 1 કિલોગ્રામ છે। બરફ 1500 × 2 બરાબર 3000। પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું 3000 રૂપિયા। તેથી કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો પલ્પ વેચવાનો કુલ માસિક ખર્ચ 96,000 રૂપિયા થાય। મધુબેન, અરે કેટલું સરસ! આપણી આ ગણતરીથી ખબર પડે કે દર મહિને આપણી બેંકમાં 44,000 કમાશે। પલ્પ વેચતા 1,40,000 અને 96,000નો ખર્ચ એટલે કે 44,000 થાય। બાળમિત્રો, તમારે એક પ્રોજેક્ટ વર્ક કરવાનું છે। કેરીને લગતા ગીતો તમારે શોધી લાવવાના છે। આંબાવાડીની મુલાકાત લઈ તેમની સિઝનમાં થતી કમાણીની અંદાજિત રકમ શોધી અને તમારા વર્ગ શિક્ષકને બતાવવાની છે।